नमस्कार दर्शक मित्रों, आप जो रहा है एसपी लाइव न्यूज। आज रोज आणंद जिला ना बोरसद शहर में रमजान मास ने लईने बोरसद टाउन पुलिस स्टेशन में मुस्लिम समाज ना अग्रणीओ अने पीआई गढ़वी साहेब वच्चे शांति समिति की बैठक योजवामां आवी हती, जेमा पीआई गढ़वी साहेब द्वारा सरकार की नवी गाइडलाइन्स तेमज नवा परिपत्र विषय समज आपवामां आवी हती। रमजान मास ने लईने मस्जिदों में बहु भीड़ एकठी न थाय ते माटे सरकार गाइडलाइन्स नुं पालन करवा माटे जणाववामां आव्युं हतुं, तेमज कोरोना संक्रमण ने सोशल डिस्टन्स तेमज मास्कनो फरजियातपणे उपयोग करवा माटे कहेવામાં આવ્યું હતું। કેટલાથી ખાસ રિપોર્ટર જાકીરભાઈ સૈયદ। પરિસ્થિતિ જે સરકારની છે અને જે અત્યારે ડેથ રેશિયો વધી રહ્યો છે, જેમ કે આજે આપણા લગભગ ગઈકાલના 800-900 માણસોનું મૃત્યુ છે, ગુજરાતની અંદર 250 માણસોનું મૃત્યુ છે, આજે કેટલા કેસો હશે એ તો ખબર નથી, પણ એટલે આ એક નવી ગાઈડલાઈન આવી છે તો આપણે થોડું આનું પાલન માટે જોવાનું છે। આમાં જવાબદારી આપણા બધાની છે, જે મેઇન આગેવાનો છે આની આપણી વધારે જવાબદારી છે, કારણ કે સામાન્ય જનસંખ્યાને આ બધી ખબર હોતી નથી, નાના માણસોને કે ભાઈ શું કરવું શું ન કરવું। અમે સવારે આપણું આજે સ્વામિનારાયણ મંદિર છે, સૂર્ય મંદિર છે, આ બધાને ભેગા કરી અને બધાને એમને પણ કહી દીધું છે કે ભાઈ જ્યાં સુધી 30 તારીખ સુધી બધા જ ધાર્મિક સ્થળો બંધ રાખવાના છે, કોઈ પણ ધાર્મિક સ્થળો, કોઈ પણ હોય, ચર્ચ હોય કે મંદિર હોય કે મસ્જિદ હોય, બરાબર। મસ્જિદની અંદર જે પણ આપણી વિધિ થતી હોય, જે આપણા ચાર કે વ્યક્તિઓ જે નમાઝ પઢતા હોય એ અદા કરવાની બધી, પણ માત્ર ને માત્ર ક્રાઉડ ભેગું નહીં કરવું કે ભાઈ 200 માણસો 100 માણસો ભેગા નમાજ નહીં પડવી, આના માટે થોડી પાબંદીઓ છે, તો આ પાબંદીઓનું આપણે બધા પાલન કરીએ। આમાં કેવું છે, આ મૂર આપણા માટે જ છે, બધા માટે। ગઈ વખતે પણ આપણે રમજાનમાં આવો નવા ઇસ્યુ હતા, ગઈ વખતે તો થોડી વધારે પરિસ્થિતિ ખરાબ હતી, આના કરતાં પણ એકદમ ટાઈટ હતું, એટલે મસ્જિદો ખોલતા પણ નહોતા, મને ખ્યાલ છે, હું આનંદ હતો, પણ આ વખતે બસ નહીં હતા।